તો ભારતીય શેરબજારે પરિણામ પચાવ્યું. આજે ભારતીય શેરબજારમાં જોરદાર તેજી જોવા મળી. સેન્સેક્સમાં 1600થી વધુ પોઈન્ટનો ઉછાળો, નિફ્ટીમાં 520થી વધુ પોઈન્ટનો ઉછાળો જોવા મળ્યો. 1600 પોઈન્ટના ઉછાળા સાથે સેન્સેક્સ 73673ની સપાટીએ, તો 520 પોઈન્ટના ઉછાળા સાથે નિફ્ટી 22395ની સપાટી પર પહોંચ્યું છે. કાલે પરિણામ આવતા જ શેર માર્કેટમાં ઘટાડો જોવા મળ્યો હતો, પરંતુ આજે સપ્તાહના બીજા દિવસે માર્કેટમાં હાલ અત્યારે તેજી જોવા મળી રહી છે. ભારતીય શેરબજારે પરિણામને પચાવ્યું. શેરબજારમાં જોરદાર તેજી જોવા મળી. સેન્સેક્સમાં 1600 પોઈન્ટનો ઉછાળો, જ્યારે નિફ્ટીમાં 520 પોઈન્ટનો ઉછાળો. માર્કેટ એક્સપર્ટ જગદીશભાઈ આપણી સાથે જોડાઈ ચૂક્યા છે. જગદીશભાઈ, આજે સપ્તાહનો બીજો દિવસ માર્કેટ ઉછાળા સાથે જોવા મળી રહ્યું છે, કયા કયા શેરમાં ઉછાળો જોવા મળે, શું કહેશો? ઉછાળો તો અક્રોસ ધ બોર્ડ એક એક શેરમાં તમે અત્યારે જોઈ શકો છો. બહુ ઓછા શેર છે કે જેની અંદર, ખાસ કરીને જે પીએસયુના શેરનું ગઈકાલે જે બહુ જ ખરાબ રીતે ધોવાણ થયું હતું, એને હજી અત્યારે સુધી બહુ કલ નથી વળી. જે પીએસયુ બેંક છે એની અંદર પણ જે ઘટાડો ગઈકાલે આપણે જોયો એ પણ અત્યારે થોડા ઘણા નીચા જ છે, જોકે બહુ જ નીચા સ્તરથી રિકવરી પણ દિવસ દરમિયાન આવી છે. જેમ જેમ સમાચારો આવતા જાય છે કે દિલ્હીની અંદર હવે બેઠક મળવાની છે એનડીએની, અને હવે મોદી સાહેબ કદાચ 8મી જૂને એ શપથ લેશે પ્રાઇમ મિનિસ્ટરના, ઘણી બધી વાતો અત્યારે અમે ટીવી પર જોઈએ છે. મને એવું લાગે છે કે કદાચ આથી થોડું સેન્ટિમેન્ટ અત્યારે બજારનું સુધર્યું છે, અને જો લોકોને એવી થોડી ઘણી આશા બેઠી છે કે કદાચ એનડીએની સરકાર ત્રીજી વાર રિપીટ થશે. ગઈકાલે જે ઘટાડો આવ્યો માત્ર એક શંકા હતી કે એનડીએની સરકારનું પુનરાવર્તન થશે કે નહીં, પણ આજે થોડા ઘણા એંધાણ પોઝિટિવ છે અને એટલે જ બજાર બિલકુલ અપર છે. અત્યારે નિફ્ટી તમે જુઓ તો 510 પોઈન્ટ, સેન્સેક્સ તો લગભગ 1583 પોઈન્ટ ઉપર છે, અને ઇવન નિફ્ટી બેંક પણ લગભગ 1364 પોઈન્ટ ઉપર જ ચાલે છે. જી જગદીશભાઈ, આપ અમારી સાથે જોડાયા તે બદલ આપનો આભાર.